નમસ્કાર, જલેશ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો શરદ પૂનમ નિમિત્તે હાલોલ તાલુકામાં આવેલા ઉજેતી ગામના દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. નવલા નોરતાની સમાપ્તિ થયા બાદ માતાજીની અને શરદ ઋતુમાં આવનારી શરદ પૂર્ણિમા અનેરું મહત્વ ધરાવે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં શરદ પૂનમ નિમિત્તે ભાગ્ય કોઈ ગામડામાં ગરબા જોવા મળતા હોય છે. ત્યારે હાલોલ તાલુકામાં આવેલી ઉજેતી પંચાયતમાં શરદ પૂનમની રાત્રે ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકો અને આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં ખેલૈયા ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા. અને ઉજેતી ગામમાં છેલ્લા 3 વર્ષથી શરદ પૂનમની રાત્રે ગરબાનું આયોજન રાખવામાં આવે છે અને સમૂહમાં જમવાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે શરદ પૂનમની રાત્રે ઉજેતી ગામમાં ગરબા રમવા અને નિહાળવા માટે મોટી સંખ્યામાં દૂર દૂર ગામડામાંથી આવતા હોય છે. ત્યારે ઉજેતી ગામમાં ગરબાના આયોજનથી આજુબાજુના સમગ્ર ગામડાઓમાં હર્ષ ઉલ્લાસ અને ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.